નમસ્કાર, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, વેલકમ રેપી ઈ લર્નિંગ હબ. આપણે લાસ્ટ સેશનની અંદર વાન્ડરવાલ સમીકરણની તારવણી કરેલી, બરાબર. આજે આપણે એના પર આધારિત કેટલાક એમસીક્યુની ચર્ચા કરીશું. તો પહેલો એમસીક્યુ લઈએ મિત્રો. સમીકરણ આવું આપ્યું છે, ઝેડ બરાબર પીવી ઇક્વલ પીવી અપોન આરટી. તમને યાદ છે ને, ઝેડ એટલે શું? તો કે દબનીય અવયવ. પીવી અપોન એનઆરટી હોય, એન બરાબર વન મોલ લઈને વિચારીએલું છે. તો કયું વિધાન સાચું છે? હવે ઝેડ માટે મિત્રો ત્રણ શક્યતા થઈ. ઝેડ ઇક્વલ ટુ વન, તેનો મતલબ એમ કે આદર્શ વર્તણૂક ધરાવે છે. ઝેડ ગ્રેટર દેન વન, તો એને કહેવાય ધન વિચલન. અને ધન વિચલનની અંદર આપણે યાદ છે તો કે એનું દબનીય એટલે કે ઓછા દબનીય હોય છે. દબનીય કેવા હોય છે? ઓછા હોય છે. અને ઝેડ લેસ દેન વન, તો એને કહેવાય ઋણ વિચલન, તો જે આદર્શ વાયુની સરખામણીમાં વધુ દબનીય છે. કેવા છે? વધુ દબનીય. તેનો મતલબ એમ કે આપણો જવાબ થશે ચેન્નાઈ. રેડી? ઝેડ ગ્રેટર ધેન વન હોય ત્યારે વાસ્તવિક વાયુ કમ્પ્રેસ કરવા મુશ્કેલ. કમ્પ્રેસ કરવાનો મતલબ દબાણ. ચલો નેક્સ્ટ. નિયત તાપમાન અને દબાણે વાયુની ઘનતાનો ગુણોત્તર 1:16 છે. માન લો કે ડી વન છે અને કોઈ ડી ટુ છે, એની ઘનતાનો ગુણોત્તર 1:16 છે. તો એ વાયુઓના પ્રસરણ વેગનો ગુણોત્તર શું થાય? એટલે કે આર વન ના છેદમાં આર ટુ બરાબર શું થાય? આવું આપ્યું છે. તો આપણને ખબર છે કે આર વન ના છેદમાં આર ટુ બરાબર અંડર રૂટ ડી ટુ ના છેદમાં ડી વન બરાબર અંડર રૂટ 16 ના છેદમાં 1 થાય. તો 4:1 થશે. તો આપણો જવાબ થઈ જશે 2. રેડી? આ ટોપિકનો નથી પણ આપણને હવે તો ખ્યાલ આવી જશે ને. ચાલો, વાન્ડરવાલ સમીકરણ. વાન્ડરવાલ સમીકરણ શું હતું મિત્રો? પી એ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેર, વી માઇનસ એન બી બરાબર એન આર ટી. આવ્યું છે ક્યાંથી? તો કે પી વી બરાબર એન આર ટી માંથી. તો અહીં બી સાના માપદંડ છે? બી શું દર્શાવે છે? તો કે બી એ શું દર્શાવે? તો કે અણુઓના કદ છે. તેનો મતલબ એમ કે અણુઓ દ્વારા રોકાયેલું કદ છે. રેડી? ચાલો. એ શું દર્શાવે? તો એ અણુ અણુ વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળ છે. શું છે? અણુ અણુ વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળ. ચલો, આદર્શ વર્તણૂક કરતા દબાણ વિચલન થાય તેનું કારણ શું છે? તો આપણે જાણીએ છીએ કે બે અભિધારણાઓમાં ભૂલ હતી. પહેલી અભિધારણામાં અણુ અણુ વચ્ચે કોઈ આકર્ષણ કે અપાકર્ષણ નથી. આ એક અભિધારણા ખોટી હતી. અને બીજું કે અણુના કદ એ અવગણી શકાય તેટલા હોય છે. આ બંને અભિધારણામાં શું હતું? ભૂલ હતી. એટલે આપણે એમ કહી શકીએ ભૂલ ભરેલી અભિધારણા. તો એનો મતલબ એમ થયો, પરમાણુ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ પ્રક્રિયા અને લેસ ધેન વન એ હંમેશા વિચલનનું કારણ છે. જો બાકી ગ્રેટર ધેન ને નાનું કદ ને નાનું કદ ને લેસ ધેન વન એ કોઈ સંભાવના નથી. ગ્રેટર ધેન વન તો એ દબનીય કેવા હોય? ઓછા. જ્યારે લેસ ધેન વન તો દબનીય કેવા હોય? વધુ. ને જ્યારે દબનીય વધુ હોય ત્યારે જ હંમેશા આદર્શ વર્તણૂકમાં ફેરફાર થાય. ઓકે, ચાલો નેક્સ્ટ. આદર્શ વાયુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? કાઇનેટિક એનર્જીનો સંબંધ તમને બધાને ખબર છે, 3/2 આર ટી. એક મોલ માટે વિચારીએ, ધીસ ઇઝ પીવી ઇક્વલ ટુ એન આર ટી.
હવે મિત્રો પી આ આર ટી ની જગ્યાએ 2/3 મૂકી દઈએ તો 2/3 કાઇનેટિક એનર્જી, તો આપણે આવું લખી શકીએ કે પી બરાબર 2/3 એન બાય વી, ને કાઇનેટિક એનર્જી ને જગ્યાએ તમે ઈ શબ્દ અહીંયા રાખેલો છો, તો 2/3 એન બાય વી. ઓકે ચાલો નેક્સ્ટ. વિચલનને કોના વડે દર્શાવાય? આદર્શ વર્તણૂકનું આદર્શ વાયુ સમીકરણ છે મિત્રો, પીવી ઇક્વલ ટુ એનઆરટી. હવે વિચલન એટલે શું? તો કે પીવી બાય એનઆરટી, આને કહેવામાં આવે ઝેડ. ઝેડ એટલે શું છે? તો કે દબનીય અવયવ. એનો મતલબ એમ કે કોના વડે દર્શાવી શકાય? પીવી બાય એનઆરટી, એટલે આ થશે. રેડી? જો અહીંયા એનઆરટી બાય પીવી, અહીંયા વી બાર આવે, એટલે આપણે પીવી બાય એનઆરટી. ઓકે ચાલો નેક્સ્ટ. અધિશોષણ સંબંધિત, હવે સૌથી પહેલા તો અધિશોષણ કોને કહેવામાં આવે? માન લો કે આપણે ઓલી પોન્ડ્સની એડવર્ટાઇઝ જોઈએ છે ને, પાણી ભરેલો ગ્લાસ હોય, એમાં કાળા ચારકોલની ટીકડી નાખે, એટલે બધો કાળો કલર જે છે આની પર ચોંટી જાય, અને પરિણામે આ જે ટીકડી હોય એના પર કંઈક કણો ચોંટે જે અંદર ઉતરતા નથી, આને કહેવામાં આવે અધિશોષણ. એક વાત. બીજી વાત, અધિશોષણ પ્રક્રિયા જે છે એ અધિશોષણ એ ઉષ્માક્ષેપક હોય, એટલે ડેલ્ટા એચ કેવું હોય? નેગેટિવ. હવે તમને બધાને ખબર છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય, ઉષ્મા ક્ષેપક અહીંયા લખી દઉં છું, ઉષ્મા ક્ષેપક. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જ્યારે હોય ત્યારે જો તાપમાન વધે ને તો અધિશોષણ હંમેશા ઘટે મિત્રો. અધિશોષણ શું થાય? ઘટે. કેમ? તો કે અધિશોષણ ઉષ્મા ક્ષેપક છે, અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ હંમેશા ઘટે. એટલે એમ પણ કહી શકાય, અહીંયા ઋણ શબ્દ છે, કે અધિશોષણ વધવાની સાથે સાથે આ ઓછી ઋણ બનતી જાય. કેમ કે જેમ જેમ સાઇટ ભરાતી જશે એમ ઉષ્મા કેવી થતી જશે? ઓછી મુક્ત થતી જશે. બીજું, આપેલ અધિશોષક ઉપર એમોનિયા એ નાઇટ્રોજન કરતાં વધુ અધિશોષણ પામે. કારણ શું? તો કે એમોનિયાનો અણુમાં 3-3 એચ આવી રીતના છે મિત્રો, પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ 3 ડેલ્ટા, મતલબ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને નાઇટ્રોજન શું છે? તો કે ટ્રિપલ બોન્ડ એન, જેનું મ્યુ ઇક્વલ ટુ 0 છે. ટૂંકમાં હંમેશા જે પોલાર હોય એ વધુ જ અધિશોષાય. રેડી? તો કહેવાનો મતલબ એમ છે કે એ અને બી વિધાન એ સાચા છે, જ્યારે અધિશોષણ પર અધિશોષકની સપાટી પર અભિનય કરતી અવશેષ શક્તિ વધે. મતલબ કે અભિનય કરતી અવશેષ શક્તિનો મતલબ એવો થાય કે જેમ જેમ અધિશોષણ વધતું જાય એમ અધિશોષણના સ્થા થોડા વધે. સંગીત ખુરશી રમતા હોય તો જેમ છોકરાઓ બેસે જેમ ખુરશી શું થાય? ઘટે. તો અહીંયા થોડી વધવાની. બીજું, તાપમાનના વધારા સાથે અધિશોષિતની સંતુલન સાંદ્રતા વધે છે, આ પણ યોગ્ય નથી, એ હંમેશા ઘટે, વધે નહીં. શું થાય? ઘટે. તો વિધાન એ અને બી બંને સાચા છે, જ્યારે સી અને ડી કેવા છે? ખોટા છે. રેડી? ચાલો નેક્સ્ટ. આપેલા વાયુ માટે એના મૂલ્ય આપેલા છે, એના મૂલ્ય ઉપરથી કોનું પ્રવાહીકરણ સૌથી મુશ્કેલીથી થશે તે જાણો. પ્રવાહીકરણ એ ક્રાંતિક તાપમાનના સમપ્રમાણમાં હોય. બીજું, એના મૂલ્ય એ શું છે? તો કે આંતર આણ્વીય આકર્ષણની માત્રા દર્શાવે. કયા બળની માત્રા? આંતર આણ્વીય આકર્ષણ બળની માત્રા. તો જેમ એ વધુ હશે એમ એનું પ્રવાહીકરણ વધુ થશે. એનો મતલબ એમ કે એના વ્યસ્ત પ્રમાણમાં થાય. બરાબર? જેટલું પ્રવાહીકરણ એ વધુ, એટલું પ્રવાહીકરણ વધુ થાય. તો એનો મતલબ સમપ્રમાણમાં થયું ને, આલા મિસ્ટેક છે. તો આપણને એમ પૂછ્યું છે મુશ્કેલીથી કોનું થાય? તો જેનું સૌથી ઓછું એ હશે તે, સૌથી ઓછું એ કોનું છે? નાઇટ્રોજનનું છે. તો આપણો જવાબ કયો આવશે? નાઇટ્રોજન.
એટલે જ નાઇટ્રોજનનું પ્રવાહીકરણ સૌથી ઓછું છે. મિત્રો, એટલે જ પ્રવાહી નાઇટ્રોજન છે એ કોઈ પણને થીજાવી દેવાનું કામ કરે, કેમ કે એનું એકદમ હાઉ લો ટેમ્પરેચર. રેડી, ચાલો નેક્સ્ટ. વાંડરવાલ્સ અચળાંક એ નું મૂલ્ય કોનું સૌથી વધુ હશે? કોનું સૌથી વધુ હશે? એ એટલે શું છે? તો કે આંતર આણ્વીય આકર્ષણ બળની માત્રા. આને જ આપણે વાંડરવાલ્સ બળ પણ કહીએ છીએ. રેડી, વાંડરવાલ્સ બળનો આધાર કોના ઉપર હોય? તો કે એનો આધાર જે છે એ અણુના કદ ઉપર હોય છે. અણુનું કદ સૌથી વધુ કોનું છે મિત્રો? હિલિયમનું, હાઇડ્રોજનનું, ઓક્સિજનનું કે એમોનિયાનું? તો એમોનિયાનું આવે. સૌથી મોટા કદનો અણુ કોણ છે? તો કે એમોનિયા. માટે જવાબ કયો આવશે? એમોનિયા. રેડી, ચાલો નેક્સ્ટ. 47 સેલ્સિયસ તાપમાન, તો ટેમ્પરેચર બરાબર 47 વત્તા 273 ઇઝ ઇક્વલ ટુ 7 × 3 = 10, વધી પડી 1, 7 × 4 = 11, 12, 320 કેલ્વિન. 5 મોલ, જો ઉદ્ભવતું દબાણ પ્રેશર કેટલું હશે? એ આપેલો છે 3.59, 2 છે ને એને હું 60 લખી દઉં છું, નિયરેસ્ટ ટુ, અને બી 0.042 છે તો 0.04 લખી દઉં. તો મિત્રો, હવે અહીંયા જો P = an² / v² - nb = nRT, આ આપણું વાંડરવાલ સમીકરણ છે. ચાલો આપણે એમાં કિંમત મૂકીએ, પી એ ની જગ્યાએ મૂકું 3.6, એન એટલે 5² = 25, વી નો વર્ગ, વી એટલે કેટલા લીટર છે? તો કે 1 લીટર છે. જોયું, વી બરાબર 1 લીટર. 1 - 5 મોલ ને બી છે 0.04, અને અહીંયા છે 5R ને T. રેડી, ચાલો. પ્રેશર વધતા 25 × 150 નું મીંડું, વધી પડી 15, 25 × 15, 25 × 3 = 75, 75 × 15 = 90. રેડી, ચાલો. 5 × 20, તો 1 - 0.2 = 0.8 લઈ લઈશું આને. 5 = 0.08 × 320. રેડી, ચલો આ બે નો ગુણાકાર ખાલી વિચારો. તો હું અહીંયા લખું છું ખાલી સમજવા માટે. 5 × 0 = 0, 5 × 2 = 10 નું મીંડું, વધી પડી 1, 5 × 3 = 15 ને 1 = 16. 1600 જે છે ને બે મીંડા કાઢી નાખું એટલે આ 8 થઈ જશે. તો 8 × 6 = 48, વધી પડી 4, 16 × 8 = 128. આ જવાબ આવી ગયો 128 આટલાનો. હવે અહીંયા લઈએ તો 0.8p, 8, 9 અને 72 બરાબર 128. 0.8p બરાબર આ 72 અહીંયા માઇનસ થશે, તો 2 વધ્યા એટલે 6, 7 માંથી આ જાય તો 5, 56. મિત્રો, p બરાબર 56/0.8, 8 × 7 = 56 એટલે 70 કરતા જે મોટો જવાબ હોય નજીકનો એ લેવાનો. તો આ જો રેડી કેમ આવ્યું એ તમે સમજી શકો છો. ચાલો, ઝેડ દબનીય અવયવ હોય તો નીચા દબાણે વાંડરવાલ સમીકરણને કેવી રીતે લખાય? હવે તમે યાદ કરજો, આ an² / v² v - nb
બરાબર એન આર ટી. હવે એક મોલ જયારે વિચારતા હોય ને તો પી વત્તા એ અપોન વી સ્ક્વેર વી માઇનસ બી બરાબર આર ટી. હવે આપણને કીધું છે નીચા દબાણે. હવે નીચા દબાણ કહીને એટલે મિત્રો એકદમ સ્પષ્ટ લખ્યું ને અતિ નીચા દબાણે તો પીવી ઇક્વલ ટુ આર ટી છે અને એવો ઓપ્શન છે નથી તમે જો. એટલે આપણે મધ્યમ દબાણ વિચારવાનું. નીચા દબાણનો મતલબ કયો? મધ્યમ દબાણ. તો મોડરેટ પ્રેશરમાં તમને જાણો છો દબાણ ઘટે તો કદ વધે, એ તો આપણને ખ્યાલ જ છે. પુષ્કળ દબાણ હોય તો કદ ઓછું હોય, પણ દબાણ ધીમે ધીમે ઘટાડતા જાઓ તો કદ પણ શું થવાનું? વધવાનું છે. તો એનો મતલબ એમ કે પી ની સાપેક્ષે એ અપોન વી સ્ક્વેર જે છે એ અવગણના ન થાય. હા, પણ વી ની સરખામણીએ તમે બી ને અવગણી શકો, બી ને અવગણી શકાય. તો શું લખી શકાય? પી વત્તા એ અપોન વી સ્ક્વેર વી બરાબર આર ટી. હવે અહીંયાથી આપણે અહીંયા લખીએ, વી અહીંયા ગુણાઈ ગયું તો પી વી થઈ ગયું મિત્રો, એ અપોન વી થઈ ગયું બરાબર આર ટી થઈ ગયું. આને પણ આર ટી વડે ભાગી દઈએ તો પી વી બાય આર ટી થયું, એ અપોન વી આર ટી થયું અને આ વન થયું. આને કહેવાય ઝેડ, તો વન માઇનસ એ અપોન વી આર ટી થયું. રેડી? આ ક્યારની વાત ચાલે છે? મધ્યમ નીચા દબાણની વાત. તો આપણું સૂત્ર બની ગયું બી બોમ્બે. મિત્રો એક જવાબ આવો પણ આવતો હતો તમને યાદ હોય, પણ આ ક્યારની વાત છે? ઊંચા દબાણની. ચલો નેક્સ્ટ વાત કરીએ. વાયુનું પ્રવાહીકરણ કઈ પરિસ્થિતિમાં થઈ શકે? કોઈ પણ વાયુ જે છે એ વાયુનું પ્રવાહીકરણ એ ક્રાંતિક તાપમાને થાય, ક્રાંતિક તાપમાને અથવા ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને. એનથી ઊંચા તાપમાને તો ગમે એટલું દબાણ આપો ને પ્રવાહીકરણ શક્ય જ નથી. એટલે એનો મતલબ એમ થયો ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાન. આપણે તો કીધું છે પ્રવાહીકરણ જ કરવાનું છે, તેનો મતલબ એમ કે ક્રાંતિક તાપમાન અથવા એના નીચા તાપમાન હોય. તો આપણો જવાબ આપણે વધુ બેસ્ટ આ લઈશું આના કરતા પણ. બરાબર? ચાલો, કયું વિધાન ખોટું છે? તો સૌથી પહેલી વાત, બધા વિધાનોને આપણે વિચારીએ. ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને વાયુને દબાવવો શક્ય નથી, કેમ કે વાયુ પ્રવાહીમાં ફેરવાઈ ગયો હશે એટલે વધુ એને દબાવી શકાશે નહીં. ક્રાંતિક તાપમાન કરતા નીચા તાપમાને અણુ અણુ વચ્ચેના આકર્ષણ બળો કાર્યરત બને તે માટે અણુઓ પૂરતા નજીક હોય છે અને સંગનન થાય, મતલબ પ્રવાહીમાં ફેરવાય છે. તો એ ઉપરની વાતને સેટ થાય છે. ક્રાંતિક તાપમાન કરતા ઊંચા તાપમાને સંગનન થતું નથી, સંગનનનો મતલબ એ પ્રવાહીમાં ફેરવાતો નથી, તો એ પણ સાચું છે. ક્રાંતિક કરતા ઊંચા તાપમાને વાયુના અણુઓની ગતિ ઉર્જા વધુ છે અને પરિણામે તેઓ વચ્ચેનું આકર્ષણ ઘટે છે. રેડી? તો આપણે ચારેય વિધાનો આપણે વાંચ્યા તો બધું સરખું જ લાગે, પણ મિત્રો તમે ધ્યાનથી જુઓ તો ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને વાયુને દબાવવો શક્ય નથી એમ કીધું. શક્ય તો છે જ, કેમ કે વાયુને દબાવશો તો જ એ પ્રવાહીમાં ફેરવાશે ને. એનો મતલબ એમ કે આ વિધાન કેવું છે? ખોટું છે. આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું કે વાયુ ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને પ્રવાહીમાં ફેરવાશે, પણ ક્યારે ફેરવાય? તમે એને પ્રેશર આપો તો. રેડી? ચાલો, તેનો મતલબ એમ કે આ વિધાન ખોટું છે, બાકીના બધા વિધાનો સાચા છે. ઓકે, ચાલો નેક્સ્ટ. 50 લિટર પાત્રમાં 2 મોલ N2 વાયુ નીચેનામાંથી શું દર્શાવશે? તો 50 લિટર STPA કીધું, જો STPA 2 મોલ વાયુ, તો એનો મતલબ એમ કે આપણે પીવી ઇક્વલ ટુ NRT વિચારીએ પહેલા તો. તો Z બરાબર શું થાય? પીવી અપોન NRT. ચલો વિચારીએ, P એટલે પ્રેશર,
પ્રેશર તો એસટીપી કેટલું હોય, એક જ વાતાવરણ હોય. વી 50 લિટર કદ આપ્યું છે, એન 2 મોલ છે, આર 0.08 લઈ લઈએ અને ટેમ્પરેચર 273 લઈ લઈએ. આ બે નો ગુણાકાર 22.4 થાય એ તમને ખબર જ છે. ગુણ્યા 2 એટલે 22.4 ગુણ્યા 2 એટલે 44.8 થશે. આ જવાબ ગ્રેટર દેન 1 આવે. જેનો ઝેડ ગ્રેટર દેન 1 હોય એને કહેવામાં આવે ધન વિચલન. જો રેડી, ચાલો નેક્સ્ટ. ખોટું વિધાન, નીચેના પૈકી ખોટું વિધાન જણાવો. નીચા દબાણે વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂક ધરાવે, સાચી વાત છે. લો પ્રેશર એન્ડ હાઈ ટેમ્પરેચર આદર્શ વર્તણૂક દર્શાવે. રેડી, ચાલો. ખૂબ નીચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે, ક્યારે ટેમ્પરેચર દર્શાવે હાઈ, એનો મતલબ એમ કે આ વિધાન ખોટું છે અને આ જ આપણો જવાબ છે. ચાલો રેડી. ખૂબ નીચા તાપમાને આદર્શ વર્તણૂક દર્શાવે છે, વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, 300 કેલ્વિન તાપમાને 40 વાતાવરણના દબાણે 1 મોલ આટલા લીટર ધરાવે તો એ કેવો હોય છે? પીવી અપોન એનઆરટી. ચાલો, 300 કેલ્વિન તાપમાન, 40 વાતાવરણ દબાણ, 0.4 લિટર કદ, 1 મોલ 0.08 અને 300 કેલ્વિન. આ બે મીંડા ગયા એટલે પોઈન્ટ ઉડી ગયું. 8 તેરીને 24, આ પોઈન્ટ ગયું એટલે આ મીંડું ઉડી ગયું. 16/24 વધ્યું, જે લેસ દેન 1 થાય. ઝેડ લેસ દેન 1 નો મતલબ શું થાય? તો કે ઋણ વિચલન થાય અને વધુ દબનીય થાય. જો વધુ કમ્પ્રેસિબલ હોય છે, કેવું હોય છે? વધુ કમ્પ્રેસિબલ હોય છે. 50 લિટર પાત્રમાં N2 વાયુના 2 મોલ ખાલી જગ્યા દર્શાવે. ચલો ફરીથી એકવાર ઝેડ બરાબર પીવી અપોન એનઆરટી જ વિચારવાનું થશે. તો પી પ્રેશર, એસટીપી એક વાતાવરણ હોય, એસટીપી એ 2 મોલ એ ખાલી જગ્યા દર્શાવે છે. 1 મોલનું કદ 22.4 લિટર હોય તો 2 મોલનું 44.8 લિટર હશે. એન 2 મોલ છે, આ વોલ્યુમ, સોરી, અહીંયા 50 લિટર આપેલું જ છે મિત્રો. ચલો, આર 0.08 છે અને ટેમ્પરેચર 273 થાય. તો ફરીથી એ જ સવાલ છે, 50 ભાગ્યા આટલું 22.4 તો 44.8 ગ્રેટર દેન 1, તો ઝેડ ગ્રેટર દેન 1 નો મતલબ ધન વિચલન થશે. રેડી, ચાલો. 19મો, વાંડરવાલ સમીકરણ આપેલું છે. આવું જુઓ, આ એકચ્યુઅલી આ જ છે, આપણું જે છે એ જ છે. જો પી વત્તા એ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેર વી માઇનસ એન બી બરાબર એનઆરટી. શું કર્યું? જો પહેલા આ ને અહીંયા નીચે લઈ ગયા, આટલો ભાગને અહીંયા નીચે લઈ ગયા છે, પછી આ પ્લસ એ માઇનસ કરેલું, બાકી કઈ ફરક નથી. આવું ક્યારે લખી શકાય? તો વાંડરવાલ સમીકરણ ક્યારે લાગે? આદર્શ વાયુ સમીકરણ કયું હતું? તો કે લો પ્રેશર હાઈ ટેમ્પરેચર હતું. સંપૂર્ણ સમીકરણ, સંપૂર્ણ વાયુ સમીકરણમાં ત્યારે જ સંક્ષિપ્ત પામે કે જ્યારે લો પ્રેશર અને હાઈ ટેમ્પરેચર હોય. લો પ્રેશર, લો પ્રેશર, દબાણ નીચું અને તાપમાન પૂરતું ઊંચું હોય. ફરીથી એકવાર જુઓ, લો પ્રેશર, દબાણ નીચું, હાઈ ટેમ્પરેચર, પૂરતું તાપમાન ઊંચું. રેડી ને? આ કન્ડિશન જો યાદ રાખશો ને મિત્રો, લો પ્રેશર, હાઈ ટેમ્પરેચર, એલપી નો શર્ટ હોટ હોય છે તો મસ્ત રીતે યાદ રહે.
વાંડરવાલ સમીકરણ કોના માટે સાચું છે? તો કે વાસ્તવિક વાયુ માટે પણ સાચું છે, કેમ કે એના માટે આપણે બનાવ્યું છે. ચાલો, મોડરેટ મધ્યમ દબાણે કમ્પ્રેસિબલ ફેક્ટર કેવો હોય છે? હવે તમે મધ્યમ દબાણે હમણાં જોયું ઝેડ બરાબર 1 - A/VRT, આવું કદાચ જોયું તમને યાદ હોય તો. હવે જુઓ, જેમ તાપમાન વધે તેમ A/VRT નું મૂલ્ય ઘટે, ઘટે ને, કેમ કે તાપમાન નીચે છે. તેનો મતલબ એમ ઝેડ શું થાય? વધે. રેડી? જો 1 માંથી પહેલા માન લો કે 0.3 બાદ કરતા હતા કોઈ એક તાપમાન, હવે તાપમાન વધાર્યું તો 0.3 ને બદલે શું થશે? 0.2 બાદ કરવાનું થશે, કેમ કે એ ઘટવાનું, એટલે ઝેડ ઓટોમેટિકલી શું થવાનું? વધવાનું. તો તાપમાનના વધારા સાથે વધે છે. જો મધ્યમ દબાણે કમ્પ્રેસિબલ ફેક્ટર એટલે કે ઝેડ એ તાપમાનના વધારા સાથે વધે છે. ચાલો, જે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુના નિયમોને વિસ્તૃત રેન્જમાં અનુસરે એને કહેવામાં આવે બોઇલ્સ ટેમ્પરેચર કહેવાય. શું કહેવામાં આવે? બોઇલ્સ ટેમ્પરેચર. આ એક વ્યાખ્યા જ છે, એટલે ખાસ યાદ રાખવાનું, એને શું કહેવામાં આવે? બોઇલ્સ ટેમ્પરેચર કહેવાય. જે તાપમાને વાયુનું અસ્તિત્વ ન હોય, વાયુ અણુનું અસ્તિત્વ ધરાવે કયું તાપમાન હોય? તો કે ક્રાંતિક તાપમાન. કેમ? તો કે વાયુ એ ક્રાંતિક તાપમાને શેમાં ફેરવાય? જોવાનો પ્રવાહીમાં. તો પછી વાયુ ક્યાંથી રહી? રેડી? ચાલો, વાયુના અણુગતિવાદનો સિદ્ધાંત એમ કહે છે, જોજો હવે બરાબર યાદ રાખજો, અણુ અણુ વચ્ચે આંતરાણીય આકર્ષણ હોતું નથી એમ કહે છે. અણુઓ નોંધપાત્ર કદ ધરાવે નહીં, અણુઓના કદ અવગણી શકાય એટલું હોય છે. અણુ અણુ વચ્ચે આંતરાણીય આકર્ષણ હોતું નથી આ કહે છે. દરેક અથડામણ વખતે અણુઓનો સંગાતનો વેગ ઘટે નહીં, વેગ હંમેશા કેવો હોય? અચળ, આમ જ બીજી બાજુ વેચાઈ જતો હોય છે. ચલો મિત્રો, નેક્સ્ટ સવાલ લઈએ. એ અને બી ને ધ્યાનમાં લો અને આપણે એના ઉપરથી કયા વાયુનું તાપમાન મહત્તમ છે. તાપમાન કોઈ પણ વાયુનું ક્રાંતિક વિચારવું હોય તો 8A/27RB આવું એક સૂત્ર છે. એનો મતલબ એ મેક્સિમમ હોવું જોઈએ અને બી ન્યૂનતમ હોવું જોઈએ તો તમને ક્રાંતિક તાપમાન મેક્સિમમ મળે. તાપમાન મહત્તમ ક્યારે હોય? તો કે વાયુમાં હોય તો જ, એટલે કે ક્રાંતિક તાપમાન કરતા ઓછું હોવું જોઈએ. ચલો, એ વધુ આનો જ છે જુઓ, અને બી ઓછામાં ઓછો પણ આનો જ છે. એનો મતલબ આપણો જવાબ કયો આવશે? ક્રિપ્ટોન આવશે. રેડી? ચલો નેક્સ્ટ 26મો. આપેલા વાયુ, આ બધા વાયુ છે મિત્રો, એમાં હાઇડ્રોજન માટે હું અહીંયા લખી રાખું 33 કેલ્વિન છે, આ ક્રાંતિક તાપમાન છે. મિથેન વાયુ માટે આપેલું છે એ છે 190 છે. કાર્બન ડાયોક્સાઇડનું 304 છે અને સલ્ફર ડાયોક્સાઇડનું 630 છે. તો કયા વાયુ ઓછામાં ઓછું અધિશોષણ પામે? અધિશોષણ પામવું જે છે, પામતા વાયુનો જથ્થો એ ક્રાંતિક તાપમાનના સમપ્રમાણમાં હોય. તો જેમ ક્રાંતિક તાપમાન વધે એમ અધિશોષણ પામતા વાયુનો જથ્થો પણ વધે. એટલે એનો મતલબ એમ કે જેટલું વધુ હશે એટલું જ એનું અધિશોષણ કેવું થવાનું હોય? ઓછું થવાનું હોય. તો આપણો જવાબ આવશે મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ. રેડી? તો મિત્રો, તમને આ બધા MCQમાં ખ્યાલ આવી ગયા હશે. આ સાથે જ આપણે અહીંયા આજના સેશનના MCQને સમાપ્ત કરીએ. ફરી પાછા આવા જ MCQ સાથે ફરી મળશું. ત્યાં સુધી વારંવાર વિડીયોને જોતા રહો. નમસ્કાર. જય સ્વામિનારાયણ.